નમસ્કાર મિત્રો, આમ તો તમે મારા પાછળનું જે લોકેશન જોયું એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે છીએ હળવદ પોલીસ સ્ટેશન ખાતે. ખાસ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને, તેની સાથે આજુબાજુના જે લોકો છે, આજુબાજુના તાલુકાના લોકો છે, એને એક માહિતી મળી રહે તેવા હેતુ સાથે અત્યારે મિત્રો આ ફેસબુક લાઈવના માધ્યમથી આપણે મળી રહ્યા છીએ. હળવદ પોલીસ સ્ટેશન જે છે તે અગાઉ PSIનું હતું. અહીંયા PSI જે હતા, PIનું અહીંયા આગળ પોસ્ટિંગ હતું નહીં, એટલે PSI પોલીસ સ્ટેશન ચલાવતા હતા. અને એ સમયે હળવદના જે નેતાઓ છે, પેઢી ગયેલા જે નેતાઓ છે કે જે વર્ષોથી પોતે એવું માને છે કે હળવદમાં આપણું જ રાજ રહેવાનું છે, બાકી કોઈનું આવવાનું છે નહીં, અને આ હળવદ છે તે આપણને લખી દીધું છે, આવું જે મિત્રો માને છે, આવું જે નેતાઓ માને છે, હા એના માટે તો ખાસ મિત્રો કે તમારા રાજમાં હળવદમાં છેલ્લા 4 મહિનામાં 3 PIની બદલી થઈ છે. કારણ કે તમારે કેવા PI જોઈએ છે કે તમારું માનવા જોઈએ પોલીસ સ્ટેશન PIના હવાલે નહીં કે પોલીસના હિસાબે નહીં, પરંતુ અહીંના જે નેતાઓ છે, ના નેતાઓ હું કહું છું ભાજપના મિત્રો, કે એમને જે છે એમનું જે માનને એમના જે માનીતા નેતાઓ હોય, સોરી જે અધિકારીઓ હોય, અને એ ગમે ત્યારે કે આને ઉપાડી લો, આને બેહારી દો, આને પૂરી દો, આને આટલી કલાક રાખો, આને છોડી દો, આને ન મારતા આને મારો, આવી બધી જે કંઈ નેતાઓની માંગ છે, માંગ જે PI જે છે, જે પોલીસ અધિકારીઓ છે, સંતોષતા નથી મિત્રો. જેના કારણે જે બદલીઓના દોર છે તે બદલીઓ ના દોર થતા હોય છે, બદલીઓ કરવામાં આવતી હોય છે. છેલ્લા 4 મહિનાની મિત્રો વાત કરીએ, એટલે કે 4th મહિનાની વાત કરીએ, તો 4th મહિનામાં જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે હળવદ તાલુકાના ચાળદરા ગામે જે રેતી ચોરીનો દરોડો પાડ્યો હતો, ત્યાર પછી જે આપણે પટેલ સાહેબ હતા, તો તેઓની બદલી કરવામાં આવી, તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા ટૂંકમાં. ત્યાર પછી જે છે તે ચાર્જ જે છે તે VP ગોલ જે વાંકાનેરના CPI હતા તેઓને ચાર્જ દેવામાં આવ્યો, તેઓને પણ અહીંયા 2 મહિના પૂરતા રાખવામાં આવ્યા. VP ગોલ જે છે તેમને મિત્રો 5/4/2023 રોજ તેઓને હળવદ PIનો ચાર્જ દેવામાં આવ્યો હતો, અને પછી એ પણ નો ગમ્યા આ બધાને, એટલે પછી 8/9/8/7/2023 રોજ તેઓને છૂટા કરવામાં આવ્યા. અને 8/7/2023 રોજ હળવદના PI તરીકે કેમ છાસિયા છે તેઓની નિમણૂક કરવામાં આવી. પરંતુ આજે PI 7મા મહિનામાં આવ્યા હતા, અત્યારે 9મો મહિનો ચાલુ છે અત્યારે, એટલે માત્ર જે 2 મહિના કહેવાય મિત્રો, આ 2 મહિનામાં અહીંના જે નેતાઓ છે, આપણા હળવદના જે નેતાઓ છે, એને છાસિયા સાહેબ ન ગમ્યા. કારણ કે એમનું કીધું એમને માન્યા નહીં, એમના જે જુગારિયા હતા, એમના જે ટેકેદારો હતા, એમના કહેવાથી જેને માર્કેટયાર્ડમાં ફોર્મ પાછું ખેંચી લીધું હતું, માર્કેટયાર્ડ બિનહરીફ કરાવી દીધું હતું, અને એ જે વ્યક્તિ હતા એનો જે ભત્રીજા ને બધા હતા, એમના જે માણસો હતા ચૂંટણી વખતે એમને કામ આવતા હોય, અને એવા લોકોને છે તે જુગારમાં LCBA પકડાતા. હળવદ પોલીસનો વાંક એ હતો કે જુગારિયા જે ઝડપાયા હતા એને લોકરમાં બેહારી દીધા હતા, કારણ કે એ આરોપી હતા. 4,66,000 રૂપિયાની રોકડ હતી એમની પાસે, અને આવડો મોટો જે જુગાર છે તે જુગાર રમતા હતા. અને એમાં પછી આખી જે ઘટના બનીને અહીંના જે નેતાઓને મજા ન આવીને 2 ગાડીઓ ભરીને ત્યાં આગળ ગયા હતા ગાંધીનગર, ગૃહમંત્રીને રજૂઆત કરવાના, સાચી ખોટી બધી રજૂઆતો કરી. પરંતુ આ નેતાઓએ ખરેખર મિત્રોએ સમજવું પડશે કે તમે રજૂઆતો કરવા જાઓ છો તો અત્યારે 2 દિવસથી હળવદમાં જે વરસાદ વરસ્યો છે, આ વરસાદના કારણે મોટાભાગના આપણા તાલુકાના જે ખેડૂતો છે એને કપાસમાં અને મગફળીમાં પણ નુકસાન ગયું છે. તો પછી તમે 2 નહીં 3 નહીં 5 ગાડીઓ ભરીને ગાંધીનગર જે કૃષિમંત્રી છે એને પણ તમે રજૂઆત કરવા જજો, કારણ કે હળવદના જે ખેડૂતો છે, ખેડૂતોને મોટા પાયે નુકસાની છે. ઘણો કપાસ ફૂટી ગયો હતો, એને વીણવાની તૈયારીમાં હતા કે વીણતા હતા, અને એવા સમયે આ વરસાદ વરસ્યો છે. કેટલી મગફળીઓ જે છે તે ખેતરમાં કાઢી નાખી હતી, પાથરા પડ્યા હતા, હલર આવવાની જ વાર હતી, અને જે વરસાદ છે તે વરસાદ વરસ્યો જેના કારણે એમાં પણ નુકસાની છે. એટલે આ નેતાઓને અમે એક વિનંતી કરી છીએ કે તમે આટલા બધા એક્ટિવ છો, આટલા બધું તમને દાજે છે, સામાન્ય વ્યક્તિ જો કોઈ હોય તો એનું જો તમને ખરેખર દાજતું હોય તો આ ખેડૂતો આપણા તાલુકાના જ છે, આપણને જ મોટા કર્યા છે, આ ખેડૂતોનો મોટા કરવામાં હાથ છે, ત્યારે જ આવડા મોટા તમે બધા નેતા બની ચૂક્યા છો, બાકી તો નહીતર ઘણા એવા છે જ આપણે. તો હવે તમે ગાંધીનગર 5 ગાડીઓ ભરીને પણ રજૂઆત કરવા માટે જઈજો, કારણ કે ખેડૂતોને નુકસાની છે. હળવદના મુખ્ય રસ્તાઓ છે મિત્રો, તો આ રસ્તાઓના પ્રશ્નો એકને યાદ નથી આવતા. ઘણા ગ્રામ્ય વિસ્તારો એવા છે કે વરસાદ વધુ પડે તો સંપર્ક વિહોણા થઈ જાય છે. આ નેતાઓ 15-15 વર્ષ અહીંયા આગળ રાજ કર્યું છે, એમના પાપે હજી પણ આ જે ગામડા છે ત્યાં આગળ ઘણી વખત ગામડા સંપર્ક વિહોણા થતા હોય છે, ત્યાં જવું મુશ્કેલ થતું હોય છે, બાળકોને ખંભે બેહાડી અને જે ગળા હમાણું જે પાણી છે, જીવના જોખમે બાળકોને પાણીમાંથી પસાર કરતા હોય છે વાલીઓ. આવી બધી જે પરિસ્થિતિ છે તે પણ આજની તારીખમાં અહીંના જે
લોકો છે તે ભોગવી રહ્યા છે, પરંતુ એમનું જે માનતા હોય, એમનો જે કાર્ય કરતા હોય એને રાજી કરવા માટે થઈ અને આવા મોટા જે ઇસ્યુ કરતા હોય છે, આમને શરમ આવવી જોઈએ. અત્યારે અનુસૂચિત જાતિ સમાજના જે યુવાનો છે તેઓએ મામલતદારને આવેદનપત્ર દીધું. એમને મિત્રો એ નથી કીધું કે અમારા સમાજના છે એટલે તમે આ કર્યું. એમની મિત્રો માંગ એ હતી કે તમે દલિત સમાજ ઉપર કેમ આટલું બધું ભેદભાવ રાખો છો, આપણા જ છે, આપણા દેશમાં જ એમને જન્મ લીધો છે, તો એના ઉપર તમે કેમ આટલો બધો ભેદભાવ રાખો છો. અને એમની એક માંગ એ હતી મિત્રો કે હવે પછી આવતા દિવસોમાં કોઈ પણ સમાજના હોય, અધિકારી કોઈ પણ સમાજના હોય, નહીં માત્ર દલિત સમાજ પૂરતા, કોઈ પણ સમાજના અધિકારીઓ હોય, તો આ નેતાઓ જે છે એ નેતાઓ ખરેખર જોવે અને નેતાઓ જે એના કાર્યકર્તાઓને, એના માનીતાઓને, એમના જે જુગારિયાઓને રાજી કરવા માટે થઈ અને જે કંઈ આવા નિર્ણયો કરતા હોય છે અને પછી આમ આમ ચપટીઓ વગાડતા હોય છે કે બદલી કરાવી નાખી છે, તો ખરેખર એમને મિત્રો સમજવું પડશે કે તમારી પાસે જે કંઈ તમને પદ મળ્યું છે એ કાયમ ખરેખર રહેવાનું નથી. કારણ કે આપણે એવા કેટલાય લોકો જોયા છે મિત્રો કે એનો સૂરજ તપતો તો અત્યારે એના ઘરે જાય તો કોઈ બોલાવવાવાળા પણ વ્યક્તિઓ નથી. આવા અમે હળવદમાં પણ આવા અમુક લોકોને અમે જોયા છે કે જેનાથી જે આખું ગામ બીતું હતું, જેના કારણે જે આખું બધું હાલતું હતું, એ વ્યક્તિને અત્યારે કોઈ બોલાવતા પણ નથી. એટલે આ નેતાઓએ ન ભૂલવું જોઈએ કે તમારો દિવસ કાયમ રહેવાનો છે, તમારો સૂરજ કાયમ તપવાનો છે. કંઈક સારા કામ કરશો તો મર્યા પછી પણ તમને લોકો યાદ કરશે, બાકી તમે મરી જાઓ ને પછી શમશાનયાત્રા નીકળતી હોય ને બીજા લોકો ફટાકડા ફોડતા હોય તો તમારી જે જિંદગી છે, તમે જિંદગીમાં શું કર્યું એ તમારે વિચારવા જેવું છે. આ મિત્રો એક આપણી પાસે જે માહિતી છે એટલે થોડીક માહિતી આપી છે, ખાસ હળવદના અને શહેરને ગ્રામ્ય વિસ્તારના લોકોને, બાકી જે કંઈ લોકો આપણને જોવે છે એમને, કે આ નેતાઓના પાપે હળવદમાં જે છે તે એક પણ સારો અધિકારી અહીંયા નોકરી કરવા માટે રાજી નથી મિત્રો. કારણ કે આમની જે બધી ડિમાન્ડ છે, આમની જે બધી માંગણી છે, અને ખાસ કરીને હોય ભલામણું હોય, આપણે નથી કહેતા કે બધું બંધારણ મુજબ જ હાલવાનું છે, બધું જે નિયમ મુજબ જ હાલવાનું છે, એમાં ઘણી વખત બાંધછોડ છે તે બાંધછોડ કરવી પડતી હોય છે, એ આપણે પણ જોતા હોય છે મિત્રો. પરંતુ હળવદમાં પીઆઈ તરીકેનું જે પોલીસ સ્ટેશન બન્યું, આ એવા અધિકારીઓ મિત્રો અહીંયા ચોક્કસ આવેલા છે કે જે નેતાઓનું માનતા હોય કે ઈ કે એમ જ કરતા હોય એવા નેતાઓ, એવા અધિકારીઓ જે છે તે 2015 પહેલાં ચોક્કસ આપણા હળવદમાં આવેલા જ છે. અહીંયા 2.5 3-3 વર્ષ જે છે તે ફરજ બજાવી ગયા છે. કારણ કે અમે, મને મિત્રો યાદ છે પૂરું કે અમે જ્યારે 2013 એન્ડમાં પત્રકારિત્વ શરૂ કર્યું તો ત્યારે ખરેખર એવી પરિસ્થિતિ હતી કે જો કોઈ નેતા હોય અને એનો માણસ પોલીસ સ્ટેશનના લોકરમાં હોય ને તો એ નેતા અહીંયા આગળ આવીને પીએસઓ પાસેથી ચાવી લઈ અને લોકર ખોલીને એના માણસોને લઈ જતો હતો કે ભાઈ અમારા વ્યક્તિઓને તમે કેમ પકડો એમ. અને ત્યારે ખરેખર કંઈ થતું નહીં, કારણ કે જે અધિકારી હતા એ પણ જે નેતા સાથે કાયમ સાંજે અને સવારે બેહવાવાળા હતા, બધું ભાગમાં હાલતું હતું એટલે એ બધું હાલતું હતું. પરંતુ ત્યાર પછી જે આખો હળવદમાં ચોરીઓ થઈ, એકી સાથે 15-20 દુકાનો તૂટી હતી ને પછી ગામ બંધ રહ્યું ને આવા બધું થયું હતું ને એને એમાંય પાછું અમે મિત્રો જોયું છે કે ખરેખર હળવદમાં આવા કંઈક ઇસ્યુ થાય જ્યારે કોઈ જાગૃત યુવાન આની કંઈ આગેવાની લેતો પછી એને ધ્યાનમાં રાખે, એને કોઈ ને કોઈ ગમે કેસમાં હલવાડી દેવાના, બસ આ જ આમની નીતિ રહી છે. પરંતુ આ બધાએ એમને, આ નેતાઓએ મિત્રો એ ભૂલી જાય છે કે તમે એક દી ગઈઢા થવાના છો, તમારી પાસેથી સત્તા વહી જવાની છે, તેથી પછી તમે શું કરવાના છો. એટલે જે પીચાસી તમે જે મજા લો છો, આ મજા તમારી કાયમ ટકવાની નથી, એ વાત એક હકીકત છે. હાલશે તમારું જ્યાં સુધી થોડું જાજુ, તમારું તો મને પૂન કંઈ લાગતું નથી, તમારા બાપદાદાનું પૂન હશે એવું મને લાગે છે, નકે તમારા તો જે કંઈ કામ હોય તમારા કાંડ છે મિત્રો એ તો અમે જોવી છીએ કે આવું ન હોય. ઘણી વખત અમુક મિત્રો અમે જોયું છે કે અમુક અધિકારીઓના આંખમાંથી આહુડા પડી જતા હોય છે. આ એટલી હદે જે છે તે એટલી હદે એમને ડિસ્ટર્બ કરવાનું બાકી નથી રાખતા, પરંતુ સમય સમય છે, સમય કાયમ કોઈનો રહેવાનો નથી, સમય બલવાન છે, તમે એટલું યાદ રાખી લેજો. હવે હું તમને મિત્રો હળવદ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટરનું એક લિસ્ટ આપણી પાસે છે, અમારી પાસે થોડા સમય પહેલાં આવેલું છે એટલે અમે ખાસ સાચવીને રાખ્યું હતું કે આપણે એક દી હળવદના લોકોના માહિતી આપવી છે. નકે મોટાભાગે 1.5 વર્ષ પીઆઈ જે છે તે ફરજ બજાવતા હોય છે, પીએસઆઈ ફરજ બજાવતા હોય છે, એટલે આપણે જે અત્યારે આ લિસ્ટ મિત્રો તમને આપી છે ને એ ઓનલી ફોર પીઆઈનું છે. બાકી પીએસઆઈને કેટલાય બદલી નાખ્યા, કેટલા પોલીસ કોન્સ્ટેબલોને બદલી નાખ્યા, એ તો આપણે હજી એનો આંકડો લેવા જઈએ તો બધો બહુ મોટો છે. કારણ કે આમને જો આમનું સામાન્ય બાઇક જો પકડ્યું હોય ને, નંબર પ્લેટ વગેરેનું હોય, દારૂ પીધેલો વ્યક્તિ હોય ને એનું બાઇક જો પકડ્યું હોય ને તો એ પાછું જવા દેવાનું પોલીસને, નહીંતર ઠેઠ એસપી લગી રજૂઆત થાય. આપણા એક નેતા છે મિત્રો, એનું ડમ્ફર હતું, એનો ભેડિયો છે આ બાજુ
સાપકડા બાજુ તેને ધાંધલ સાહેબ હતા, અહીંયા પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા, તો એમને ડમ્ફર પકડ્યું. તો નેતાનો ફોન આવ્યો, ધાંધલ સાહેબે કીધું ભાઈ સામાન્ય વ્યક્તિ છે એની પાસે 500 રૂપિયા દંડ લઈ છે, તો સાહેબ તમારે પણ દંડ આપવો પડશે, નહીંતર આપણે આ કામગીરી કંઈ કરવી નથી. તો પછી કે ન ચાલે, ને પછી ઠેઠ જિલ્લા મથકે રજૂઆતું થઈને પછી છેલ્લે ડમ્ફર જવા દીધું. તો એ પીએસઆઈ ધાંધલ સાહેબ હતા, એને બહુ સારી જ વાત કરી હતી કે નેતાઓ કોઈ હોય મિત્રો તો એના ડમ્ફરો પકડે તો એને 500 રૂપિયાનો દંડ નહીં દેવાનો, અને સામાન્ય કોઈ વાડીનો મજૂર હોય કે જે હલરના કામ કરીને આવ્યો હોય ને હળવદમાં ચંપલ તૂટી ગયા હોય ને 300 રૂપિયા ચંપલ લઈને અહીંયા લેવા માટે આવ્યો હોય, એમાં 100 રૂપિયાનું પેટ્રોલ હોય, 50 રૂપિયા નાસ્તો કરે અને બાકી 150 રૂપિયા વધે એના ચંપલ લેવાના હોય, એમાં એને પોલીસ પકડે અને 500 રૂપિયાનો દંડ કરે મિત્રો, તો પછી એના શેઠ અહીંયા આગળ આવે ને આ 500 રૂપિયા આપે ને પછી બાઇક જવા દે. તો આવા જે લોકો છે, આવા લોકોનું મિત્રો એનું કોઈ સાંભળનાર છે નહીં, એને કોઈ રાજકીય આવા ઓથા છે નહીં, એટલે એ બધા દંડ ભરે છે. પરંતુ જે મોટા માથાઓ છે એને એની સામે કાર્યવાહી નહીં કરવાની, જો કરે તો પછી એને આ બધા જે નેતાઓ છે તે મિત્રો અડી જતા હોય છે અને વ્યક્તિગત અડી જતા હોય છે, એમને તાલુકા ઠેકાડી દેતા હોય છે. ઘણા તો એમ કહેતા હોય કે ભાઈ જિલ્લો ઠેકાડી દઈશું. અમે પીએ છાસીએ સાહેબનું જ્યારે 4 તારીખે આખો બનાવ બન્યો હતો ને ત્યાર પછી અમે રાતે જાગતા હતા, અમે મેસેજ લેતા હતા. તો જે જુગારીયાઓ બદલી કરવા માટે ગયા હતા, જે અહીંના નેતાઓ બદલી કરવા માટે ગયા હતા, તો અહીંયા ફોન કરીને હળવદમાં એવું કહેતા કે હમણાં 10 મિનિટમાં ઓર્ડર આવે છે, અને ઓર્ડર ખાલી એમનો મોરબી નથી પરંતુ એમનો ઓર્ડર જે છે એ એરપોર્ટમાં કરી દીધો છે. એરપોર્ટ એમને છાસીએ સાહેબને મેં કહી દીધા છે, એટલે હવે પછી ક્યારેય કોઈ બોલવાના નથી સામું. તો આવું તો બધું નહીં હાલે, કારણ કે પોલીસ સ્ટેશન જે છે તે તમે કોઈ નથી હાલવાનું. આ પોલીસના અહીંના જે પીઆઈ કે અહીંના જે પોલીસ કોન્સ્ટેબલો છે ને મિત્રો, એ કહે છે ને એમ હાલવાનું છે, કારણ કે સત્તા તો કાયમ કોઈની રહેવાની નથી, આજ તમે છો તો કાલ બીજા પણ આવવાના છે, એટલે આ બધું તમે કોઈ નથી થવાનું. તમે કહેશો એમ કરશે તો પછી આ પોલીસ સ્ટેશન ચલાવવાની કંઈ જરૂરિયાત રહેતી નથી. લોકોને પછી કંઈ પણ નાના મોટા કામ હોય છે કે કોઈ મારશે કે કંઈ હુમલા થયા છે, કંઈ ચોરી બનાવ બન્યો હોય છે, લૂંટનો કે ચીલ ઝડપનો બન્યો હોય છે, તો પોલીસ સ્ટેશને આવવાની જરૂરિયાત નહીં રહે. તમારી કાર્યાલય આવશે, પછી તમને રજૂઆત કરશે, પછી તમને પૂછશો તમે શેમાં હતા, કોના ભેગા તમે આવેલા હતા. પછી જો તમે ભૂલથી નહીં જો એવું કહેશો કે અત્યારે તમારે ભેગા હી પણ ઓલી ચૂંટણીમાં તમારે ભેગા નહોતા, તો પછી તમે એમ કહેશો કે નહીં તારી ફરિયાદ નહીં નોંધાય. તો આવું બધું તમે કરવાના જ છો, અને ઘણાય કરે છે, આપણે જોતાય હોય છીએ, પરંતુ આવું બધું તો યાર નહીં હાલે. આ કારણ કે તમારો અત્યારે સમય છે, સમયને જાતા ક્યારેય વાર લાગતી નથી, આટલું તમે યાદ રાખજો. હવે ખાસ પીઆઈનું એક આપણી પાસે લિસ્ટ છે મિત્રો, 2016 થી 2023 સુધીમાં હળવદમાં 16 જે પીઆઈ છે મિત્રો એને બદલાવવામાં જે છે તે આવ્યા હતા, 16 પીઆઈને બદલી નાખવામાં આવ્યા છે. એમાં અમુક જે પીએસઆઈ હતા તો એ પીએસઆઈનો ચાર્જ છે તે પણ પીઆઈને આપવામાં આવ્યો હતો. હું જો તમને મિત્રો પહેલાં જે આપણે પીઆઈ તરીકે વીડી બ્રહ્મભટ્ટ હતા એ 8/11/2016 એમને ચાર્જ સંભાળ્યો હતો, અને નો મજા આવી અહીંયા આગળ આ બધાને, એટલે એમને માત્ર મિત્રો 6 મહિનામાં બદલી નાખવામાં આવ્યા. એટલે 25/5/2017 રોજ જે વીડી બ્રહ્મભટ્ટ હતા તેઓને બદલી નાખવામાં આવ્યા. પછી પીએસઆઈ તરીકેનો જે પીએસઆઈ તરીકે અહીંયા હતા એમને પીઆઈનો ચાર્જ દેવામાં આવ્યો. આર્ય ભોજાણી એ પીએસઆઈ હતા, એમને પીઆઈનો ચાર્જ દેવામાં આવ્યો. તો એ 25/5/2017 એમને ચાર્જ સંભાળ્યો હતો, તો 15/7/2017 વળી પાછા એમની બદલી થઈ હતી, કારણ કે એ સમયે કંઈક ભરવાડનું દરબારનો અહીં ઝઘડો થયો હતો, એટલે એમાં બધા ગાંધીનગર રજૂઆત કરવા ગયા હતા અને કહેતા હતા કે ભાઈ પીએસઆઈ હતા તો આવો ડખો થયો, એટલે એમને એમાં બદલી કરવામાં આવી છે. એસએન સાટી જે 15/7/2017 રોજ એમને ચાર્જ સંભાળ્યો હતો મિત્રો, તો આ તો અમને હાવ ન ગમ્યા, અને 7મા મહિનામાં ચાર્જ સંભાળ્યો તો 8મા મહિનામાં તેમની બદલી કરી નાખવામાં આવી. તમે વિચારો આ બધા, અને આ બધા ત્યારના હેજ આપી ગયેલા બધા. પછી સીએચ શુકલ સાહેબ, અત્યારે તો જોકે કોરોનામાં એમનું મૃત્યુ પામ્યા હતા, સારા અધિકારી હતા હળવદમાં, એમને એ પીએસઆઈ હતા, પછી એમને પીઆઈનો ચાર્જ દેવામાં આવ્યો કારણ કે સાટી સાહેબ બદલાણા ને, એટલે તો 8મા મહિનામાં ચાર્જ દીધો તો ફરી પાછો 10મા મહિનામાં લઈ લીધો, કારણ કે નવા પીઆઈ મૂકી દેવામાં આવ્યા હતા. બીટી વાઢિયા, આ બીટી વાઢિયા છે મિત્રો, એમને 10મા મહિનામાં હળવદ પીઆઈનો ચાર્જ દેવામાં આવ્યો હતો અને બીજા મહિનામાં એમની પાસેથી લઈ લેવામાં આવ્યો, એટલે 25/10/2017 બીટી વાઢિયાએ ચાર્જ સંભાળ્યો હતો. 26/2/2018 તેઓની બદલી કરવામાં આવી હતી, કારણ કે એમાંય પણ અમને બધાને મજા ન આવી, કારણ કે વાઢિયા સાહેબ છે એ રાખતા નહીં કે ભાઈ જે કાયદેસર લીગલ હશે એ થશે, તમે કોઈ નથી થવાનું, તમે કોઈ પોલીસ સ્ટેશન નથી ચલાવવાનું. આવું અમે આ ગ્રાઉન્ડમાં સાંભળેલું નેતાઓને કહી દીધેલું એમને, એટલે એમાં એમને મજા ન આવી, એટલે તમે માનો ને બાય, ને 4 મહિનામાં એમની પણ બદલી કરી નાખવામાં આવી.
પછી વરી પાછો ચાર્જ શુકલ સાહેબને આપવામાં આવ્યો, બીજા મહિનામાં ચાર્જ આપ્યો, ત્રીજા મહિનામાં વરી પાછો ચાર્જ લઈ લીધો, કારણ કે એમ આર સોલંકી જે છે તેઓની હળવદમાં નિમણૂક થઈ પીઆઈ તરીકે. એટલે હું કદાચ એવું માનું છું કે જે સોલંકી સાહેબ હતા એમ આર સોલંકી, તેઓએ સૌથી વધુ હળવદમાં છે તે ફરજ બજાવી પીઆઈ તરીકે, કારણ કે તેઓ છે તે 3/3/2018 હળવદમાં આવ્યા હતા અને 22/9/2019 સુધી તેઓએ પીઆઈ તરીકે ચાર્જ સંભાળ્યો હતો. બાકી કોઈ એવો કંઈ એમના કાર્યકાળમાં વિવાદ થયો નહોતો, એક હિન્દુ મુસલમાનનો ઝઘડો થયો હતો હળવદમાં. પછી સોલંકી સાહેબની બદલી થઈ એટલે પીજી પનારા છે અહીંયા પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા, એમને ચાર્જ દીધો. તેમને 9મા મહિનામાં ચાર્જ દીધો, 11મા મહિનામાં લઈ લીધો, કારણ કે એસજી ખાંભલા છે તે ખાંભલા સાહેબને પીએ તરીકે અહીંયા મૂકવામાં આવ્યા હતા. જે પનારા સાહેબ હતા તેનો આપણે બધાએ વિડીયો જોયો હતો કે પોલીસ સ્ટેશનમાં કેવા બધા ખેલ થયા હતા, બહાર કાઢવાને મારવા છે ને આવું બધું. એટલે આ બધું તો ત્યારનું ચાલુ જ છે આ બધા નેતાઓનું. પછી ખાંભલા સાહેબ આવ્યા 9/11/2019માં, 9/11/2019માં આવ્યા અને 13/6/2020ના રોજ તેઓની જે છે તે બદલી કરવામાં આવી, કારણ કે એકાદ વર્ષ અહીંયા રહ્યા. અને ખાંભલા સાહેબ સાથે જે આખી ઘટના બની હતી એનીથી તમે ને અમે બધાએ આપણે વાકેફ છીએ. ગાડી માથે ચડાવી દેવાનો પ્રયત્ન થયો હતો, હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો ભાજપના જે નેતાઓએ, અને એમાંના જે હતા ઓલા એક વિડીયોમાં જુગાર રમે છે એ ભાઈ, એટલે એમની પણ બદલી કરી નાખવામાં આવી. ત્યારે ફરજ રૂકાવટની ફરિયાદને ઘણું બધું થયું હતું, પરંતુ સત્તાફાએ સાંડ પણ નકામું, એમાંય અધિકારીઓનું તો માનવાના નથી જે વાત હકીકત છે. એટલે ખાંભલા સાહેબની પણ જે છે તે બદલી, એસજી ખાંભલાની પણ એટલે કે સંદીપભાઈ ખાંભલાની પણ બદલી કરી નાખવામાં આવી હતી. વરી પાછો ચાર્જ પીજી પનારાને આપવામાં આવ્યો 10/6/2020ના રોજ, અને વરી પાછો 3 દિવસ ચાર્જ પાછો લઈ લીધો પીઆઈનો, કારણ કે પીએ દેખાવાડી હળવદમાં આવ્યા પીઆઈ તરીકે, અત્યારે મોરબીમાં છે. તો એમને પીએ દેકેવાળિયા છે મિત્રો, એ 9/10/2021 ચાર્જ સંભાળ્યો હતો. 17/1/2022ના રોજ એમને જે ચાર્જ છે તે પરત આપ્યો, કારણ કે એમની બદલી મોરબી ખાતે થઈ ગઈ હતી, એ કોઈ વિવાદમાં આવ્યા નહોતા હળવદમાં. પછી ડબલ જાડેજા પીએસઆઈ તરીકે હળવદમાં મૂકવામાં આવ્યા અને એમને જે છે તે ચાર્જ દેવામાં આવ્યો પીઆઈનો. તો એ 10મા મહિનામાં આવ્યા 2021માં, અને 10મા મહિનામાં 2021માં આવ્યા, અને 2022ના પહેલા મહિનામાં એમની સાથે પણ અહીંના નેતાઓને મજા ન આવી, એમની પણ બદલી કરી નાખવામાં આવી. પછી કેજે માથુકિયા જે છે તેઓને ચાર્જ દેવામાં આવ્યો હળવદ પીઆઈનો. માથુકિયા સાહેબ પીઆઈ હતા, અત્યારે મોરબી છે. કેજે માથુકિયા છે તેઓને ચાર્જ દેવામાં આવ્યો હળવદ પીઆઈનો 17/1/2022ના રોજ. તો હવે આમને તો 5 મહિનામાં જ બદલી નાખવામાં આવ્યા, કારણ કે આમાંય આ બધા નેતાઓને મજા ન આવી. કેજે માથુકિયા છે 17/1/2022ના રોજ એમને ચાર્જ સંભાળ્યો, અને 1/6/2022ના રોજ એમની પાસેથી ચાર્જ પરત લઈ લેવામાં આવ્યો, કારણ કે તેઓની બદલી છે તે મોરબી ખાતે કરી દેવામાં આવી હતી. એનું કારણ એ હતું કે હળવદમાં લૂંટ થઈ હતી, અને અહીંના જે નેતાઓને આગેવાનોને આ સાહેબ એનું માનતા નહીં, એટલે એમને મજા નહોતી આવતી. અને એવા સમયે જ બરાબર લૂંટ થઈ એટલે આખો ઇસ્યુ બનાવવામાં આવ્યો, અને બધા ભેગા થયા, રજૂઆતો કરીને ગામ બંધ રાખવાનું એલાન આપવાની વાતો થઈને આવું બધું થયું. એટલે કોઈ બીજો મોટો ઇસ્યુ ન બને તે માટે થઈ, અને કે જે માથુકિયા હતા પીએ તરીકે તેઓને પણ મિત્રો બદલી નાખવામાં આવ્યા હતા. પછી જે છે તે એમવી પટેલ સાહેબ જે છે તેઓને અહીંયા મૂકવામાં આવ્યા. એમવી પટેલથી મિત્રો અમે વાકેફ છીએ, અમે પોલીસ સ્ટેશને જોતા હતા, સામાન્ય નાગરિક હોય તો પણ પટેલ સાહેબ એમનું સાંભળતા હતા, એ અમે જોયું છે મિત્રો, કારણ કે સારી કામગીરી કરી હોય તો એ પણ આપણે કહેવું જોઈએ. તો એ 1/6/2022ના રોજ હળવદમાં આવ્યા હતા પીએ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. એમને પણ ઘણા ડિસ્ટર્બ કરતા હતા, પરંતુ એમણે બધું હાલ્યું જતું હતું. પરંતુ 5/4/2023ના રોજ તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, કારણ કે સ્ટેટ મોનિટરિંગ સેલે ચાળધરામાં રેતી ચોરીનો દરોડો પાડ્યો હતો. રેતી ચોરી વર્ષોથી હાલે છે, પરંતુ આમાં થોડીક તકલીફ હતી એટલે ગાંધીનગરની જે ટીમ છે તેને બોલાવવામાં આવી હતી. પછી ચાર્જ છે તે વાંકાનેરમાં સીપીઆઈ તરીકે ફરજ બજાવતા વીપી ગોલ સાહેબ છે તેઓને ચાર્જ દેવામાં આવ્યો 5/4/2023ના રોજ. તો ગોલ સાહેબને હળવદમાં 2 મહિના રહ્યા, પરંતુ અહીંના જે આગેવાનો નેતાઓ છે એ બધાને મજા ન આવી, કારણ કે એ પણ એમના કીધું બહુ ઓછું માનતા હતા. એટલે એમની પણ 2 મહિનામાં જે છે તે બદલી કરી નાખવામાં આવી હતી. પછી કેએમ 6/8/2023ના રોજ તેઓને પીએ તરીકેનો હળવદમાં ચાર્જ દેવામાં આવ્યો. પીએ તરીકે તે ફરજમાં અહીંયા હાજર થયા, અને માત્ર 2 મહિના થયા છે. 2 મહિનામાં જે છાસિયા સાહેબ છે તેઓને પણ બદલી નાખવામાં આવ્યા, કારણ કે છાસિયા સાહેબે જે જુગારિયા હતા, જુગાર રમતા હતા, અને જે ભાજપના જ નેતાઓ જુગાર હકવતા હતા વરી પાછા, એ એક મોટી વાત છે. અને એમનું કહેવાનું જે હતું કે તમે રેડ તો એલસીબી પાડી ગઈ, કારણ કે હકીકત અમે મિત્રો અહીંયા જોયું છે
એલસીબી કંઈ પણ કરી જાય તો અહીંના નેતાઓ છે, નેતાઓ ત્યાં આગળ ઊભા રહી જતા હોય છે કે ભાઈ એલસીબી હતી એ તો નહીં થાય આપણું, કારણ કે એમાં એલસીબી પાસે એક બે મુખ્ય નેતાઓનું હાલતું હોય છે. હળવદ પોલીસ સ્ટેશનમાં 15-20 લબાડ નેતાઓ છે એમનું હાલતું હોય છે, કારણ કે એ અહીંયા ધમકી દાટી મારતા હોય છે. હું તો ઉપપ્રમુખ છું, હું તો પ્રમુખ છું, તમે મારું કેમ ન માનો. એટલે આવું બધું છે મિત્રો. એટલે એલસીબીનું આ લોકો કંઈ બગાડી શક્યા નથી, એલસીબીને કંઈ શક્યા નથી કે ભાઈ તમે અમારા ગામમાં આવીને રેડ કેમ પાડો છો, તમે અમારા છોકરાને જુગાર રમતા કેમ પકડો છો, અહીંયા એ કંઈ કહી શક્યા નહોતા. એટલે એ બધી જે કંઈ દાજ હતી એ દાજ લઈને હળવદ પોલીસ સ્ટેશનમાં રાત્રિના 3 વાગે આવ્યા હતા, 3/9/2023 રોજ. અને ત્યાર પછી જે આખો વિવાદ છે આ મિત્રો, વિવાદ ચાલુ થયો હતો. અને અમને મિત્રો હકીકત એક માહિતી એ પણ છે કે સાહિત્ય માઠમ પહેલાં પણ બદલી કેમ છાશિયાની કરી નાખવાના હતા આ બધા લોકો, પરંતુ સાહિત્ય માઠમ પણ હતી, તહેવાર માથે હતો, થોડો ઇસ્યુ બનેવો હતો એટલે ત્યારે બદલી રોકાઈ ગઈ હતી. બાકી કરવાના હતા એ વાત એક હકીકત હતી. અને આ જે મિત્રો મેં તમને 2016 થી 2023 સુધીમાં હળવદમાં 16 PI જે છે, કારણ કે એમાં 3 જે PSI છે એને પણ 4 PI સંભાળ્યો હતો, એટલે 16 જે PI છે મિત્રો એ 2016 થી 2023 એટલે 4 અને 3 7 વર્ષમાં 16 PI જે છે તે બદલી નાખવામાં આવ્યા છે. અને છેલ્લા 4 મહિનામાં તો 3 PI બદલી નાખવામાં આવ્યા છે. અને અમે તો મિત્રો ત્યાં સુધી કહી છીએ કે આ 2022 પૂરું ન થાય ને ત્યાં હજી બીજા વરી પાછા 3 PIને અહીંના જે નેતાઓ છે તે બદલી નાખવાના છે. એ વાત પણ એક હકીકત છે, કારણ કે જો કોઈ એવો અધિકારી આવશે કે આ જે કે એ માનવામાં તમે એમ કહી દે કે ભાઈ અત્યારે રાત છે તો આ રાતે જ છેવો તમે કોઈ એમ જ, તો પછી અહીંયા નોકરી ગમે કરી શકશે. બાકી અહીંનું જે નેતાઓ જે મિત્રો છે એ લોકોના પ્રશ્નોએ ધ્યાન દેવાને બદલે તેમના જે પ્રશ્નો છે એમાં ધ્યાન વધારે દે છે, આ એક વાત હકીકત છે. કારણ કે સમસ્યાઓ ઘણી બધી છે, પરંતુ એ સમસ્યાને લઈને આ નેતાઓ જે છે ત્યારે એમનો ઈગો હટ નથી થતો, ત્યારે એમને એવું નથી થતું કે ભાઈ મારા વિસ્તારના 11 ગામો છે ત્યાં આગળ વર્ષોથી હળવદમાં 3 નર્મદાની કેનાલો પસાર થાય છે, મોરબી માળિયા ધાંગધ્રા, તો પછી બધાને પાણી મળે તો અમારા વિસ્તારના એ 11 ગામો છે અને પાણી કેમ નથી મળતું, ત્યારે એમનો ઈગો હટ નથી થતો. અહીંના જે ખેડૂતો છે, નિર્દોષ ખેડૂતો જે છે, સામાન્ય પરિવારના જે ખેડૂતો છે, એ કેનાલ કાંઠે પાણી પાવા માટે અહીંયા ડેટકાન મોટરોની મેકી હોય તો ત્યાં આગળ એ ખેડૂતોને 4.5 લાખ રૂપિયાના દંડ દેવામાં આવે છે, ત્યારે આ નેતાઓનો ઈગો હટ નથી થતો મિત્રો. અને એ ખેડૂતોને પાણી લેવા દેતા નથી, અને જે નર્મદા કેનાલો જે છે તે સલકાઈ સલકાઈને તૂટી રહી છે, ત્યારે આ નેતાઓનો જે ઈગો છે તે હટ નથી થતો. હળવદના જે રોડ છે મિત્રો, આ રોડ અત્યારે એટલી હદે તૂટી ગયા છે, પરંતુ ત્યારે આ નેતાઓને મન એવું થતું નથી કે ખરેખર અમારા વિસ્તારમાં આવું ન ચાલે, આવું ન હોવું જોઈએ. આ વર્ષોથી લોકો આપણને મત દે છે તો પછી આપણી પણ ફરજ છે એવું આ નેતાઓ નથી સમજતા, પરંતુ એમનો કોઈ વ્યક્તિ જુગાર જેવી બાબતમાં ઝડપાઈ જાય તો પછી આ લોકોને મજા નથી આવતી અને PIની જે છે તે બદલી કરી નાખતા હોય છે અને કરી પણ નાખી છે મિત્રો. અમે તો કઈ જ છીએ, કારણ કે નહીંતર એવું હોય કે ભાઈ રેડ થઈ હતી ને એટલે, પણ અમને મિત્રો અમેને ખબર છે, અમે કઈ છીએ કે આ જ કારણે થઈ છે. બાકી બધાય કારણો જુદા જુદા કહેતા હોય છે, પરંતુ ખરેખર આ નેતાઓએ મિત્રો એ ભૂલવું ન જોઈએ કે આ એ જ પબ્લિક છે મિત્રો કે જે જે આપણા ગુજરાતમાં કોંગ્રેસને પણ 150 સીટું નહોતી આપી, એનાથી ઓછી આપી હતી ને, 130 જેટલી હતી, કંઈક 130-135, તો આ એ જ પબ્લિક છે કે અત્યારે તમને 156 મિત્રો આપી છે. એટલે એમાં કંઈ ફેરફાર કંઈ લાંબો બીજો કંઈ વધારે કંઈ થયો નથી મિત્રો. એટલે આ એ જ લોકો છે, એટલે તમે એ બધું ભૂલી ન જતા. અત્યારે વસ્તી ઓછી હતી તો અત્યારે વસ્તી વધારે છે, એટલે કાયમ કોઈ તમારા કંઈ આશિક રહેવાના નથી. સારા કામ કરશો તો 100% વર્ષો સુધી તમારા ગયા પછી પણ તમને લોકો યાદ કરવાના છે, પરંતુ જો તમે આ રીતના જ કરવાના છો તો પછી જે લોકો છે તે તમારાથી દૂર થતા જવાના છે. અત્યારે 100% અમુક જેવા લોકો હશે અને મજા આવી છે, તમારા વાહવાહી કરતા છે કે તમારા જેવું ન થાય, તમે હતા એટલે જ આ બધું શક્ય બન્યું, પરંતુ આ જે બધી પિચાસી જે મજા છે એ ક્ષણિકની મજા હોય છે, એ કાયમની મજા રહેવાની નથી. એટલે ખાસ મિત્રો અમને પણ એવું થયું કે 16 થી 23 સુધી આ બધા નેતાઓએ કેવા કેવા કાંડ કર્યા છે આપણા હળવદ ઉપર. અને એના પહેલાં તો આખો વિષય જુદો હતો, એ તો હું તમને કહું. 16 પહેલાં તો આખો અહીંયા તમારે પોલીસ સ્ટેશને મોટાભાગે જવાની જરૂરિયાત જ નહોતી રહેતી, કારણ કે પોલીસને પણ આ નેતાઓ ફડાકા મારી દેતા હતા. આવી પણ ઘટનાઓ જે છે તે હળવદમાં બનેલી છે. એટલે ખાસ હળવદના જે જાગૃત લોકો છે એને પણ અમે અપીલ કરી છીએ કે આવા નેતાઓ સામે થોડાક સવાલો ઉઠાવજો અને એમને તમે કહેજો કે પછી તમે કોઈ એમ બધું ન હોય, કાયદો વ્યવસ્થા જે છે તે પોલીસના હાથની વાત છે ને એ રહી,
જાળવી રાખે છે ત્યારે જ આપણે આ બધાએ ફરી ભરી છીએ, નહીંતર તો અહીંયા ગમે કોક મારીને આવીને આપણા ખીચામાં એ લઈ જવાનું છે. આ પોલીસની બીકે આ બધું હાલે છે મિત્રો. આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામનો.